नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। आईटीआई थकी तालीमार्थीओए रोजगारना नवा आयामो सर कर्या छे। नवसारीमां आजे औद्योगिक तालीम संस्था बिलीमोरात खाते 32 करोड़ना खर्चे नवनिर्मित बहुमाळी मकाननुं लोकार्पण नवसारीना सांसद सिया पाटीलना हस्ते करवामां आव्युं। नवसारी जिल्लाना औद्योगिक तालीम संस्था बिलीमोरा खाते 32 करोड़ना खर्चे बहुमाळी नवनिर्मित बहुमाळी मकाननुं नवसारीना सांसद सिया पाटील, आदिजाति विकास मंत्री नरेश पटेल, श्रम कल्याण विकास अने रोजगारना राज्य कैबिनेट मंत्री ब्रिजेश मेहजानी उपस्थितिमां लोकार्पण कार्यक्रम योजवामां आव्यो हतो। नवसारी विजलपुर नगरपालिका द्वारा रस्ता परना दबाणों हटावानी कामगीरी छेल्ला केटला दिवसोथी हाथ धरवामां छे, जेना आजे पण फरीथी नवसारी विजलपुर नगरपालिकानी टीम रस्ता पर निकळी हती ने अजगरवाड़ा बागथी नगरपालिका बहार लारीओ जे उभी रहती हती ते उठावानी कामगीरी पालिका द्वारा हाथ धरवामां आवी हती। तमाम लारीओने आजे पालिकाना कर्मचारी द्वारा दूर करवामां आवी हती ने दबाण हटावी रस्ता खुल्ला करवानी कामगीरी हाथ धरवामां आवी हती। ચીખલીની શાંતાબા વિદ્યાલયનો જમીનનો 7 વર્ષ જૂનો પ્રશ્ન મહેસૂલ મેળામાં ઉકેલાયો। ચીખલી તાલુકાના કુકેરી ગામમાં વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ સાથે ગરીબ અનાથ બાળકોને શિક્ષણ પૂરું પાડતી શાંતાબા વિદ્યાલયની જમીનમાંના 73 એની જમીનનો 7 વર્ષ જૂના પ્રશ્નનો નિકાલ મહેસૂલ મેળામાં મહેસૂલ મંત્રીના હસ્તે આવતા તેઓ સંસ્થાને મોટી રાહત થવા પામી છે અને તેઓએ મહેસૂલ મેળાનો આભાર વ્યક્ત કર્યો હતો। વાંસદા તાલુકાના ચાપલધરા વિસ્તારમાં ગ્રામના હદ સમાન પંચાયતોની હાલત બદતર થઈ આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી। વાંસદા તાલુકાની 84 જેટલી ગ્રામ પંચાયતની મકાનોની પરિસ્થિતિની મુલાકાત માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ નીકળ્યા હતા, જેમાં ગ્રામ પંચાયત એટલે કે ગ્રામનો સચિવાલયની હાલત ખૂબ જ જર્જરિત અને દયનીય હોવાનું તેમને જોવા મળતા તેઓએ અર્થતંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેઓએ આજે ગામના હૃદય સમાન પંચાયતોની મુલાકાત વેળાએ ગ્રામ પંચાયતની મુલાકાત હાલતની ખૂબ જ જણાઈ આવતા ચાપોદરા વિસ્તારની ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગામડાનું પ્રથમ મકાન જેને ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે તેની હાલત દયનીય અને પાટાપિંડી વાળી જોવા મળતા તેઓ ખૂબ દુઃખી થયા હતા અને તેઓએ આ તાકીદે તેમને રિપેર કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। આદિવાસીઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ છે, સાંસદ સી આર પાટીલ દ્વારા આ કહેવામાં આવ્યું હતું। શાંતિ સલામતી અને શાસનની સ્થિતિ સ્થિરતાને સમન્વય કરી સરકાર પ્રજા સુખાકારીના નવા સોપાનો સર કરી રહ્યા છે, જેનું રાજ્યના સરકારના મંત્રી એવા બ્રિજેશ મિર્જા દ્વારા આ વાક્ય ખાસ કરીને કહેવામાં હતું। જે ચીખલીના ખુંદ ખાતે 38 કરોડના ખર્ચે નવનિર્મિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરતી વખતે તેઓ દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા, જેમાં સાંસદ સી આર પાટીલ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચીખલીના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સી ટેપ સંચાલિત વોકેશન ટ્રેનિંગ સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાંસદ સી આર પાટીલે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમની સાથે મંત્રી નરેશભાઈ પટેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના ધનોરી ગામ ખાતે નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 5.97 કરોડના ખર્ચે 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ધનોરી ખાતે 66 કેવી સબસ્ટેશનની સુવિધાથી ગણદેવી તાલુકાના 10 ગામોના 6,200,250 વીજ ગ્રાહકોને લાભ થશે। નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ કેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગણદેવી તાલુકાના ધનોરી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા 5.97
97 કરોડના ખર્ચે સ્થાપિત થનાર 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જામંત્રી મુકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ તથા નવસારીના સાંસદ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. વાંસદા તાલુકા ભાજપ દ્વારા રાણીયાફળિયા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે સ્વર્ગીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી તેમજ તાલુકા ભાજપ મહામંત્રી રાકેશભાઈ શર્મા, સંજય બિરારી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ પદ્યુમનસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ખાવિત, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક, તાલુકા યુવા મોરચા તથા યુવા તાલુકા મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કલા મહાકુંભ 2021-22માં ચીખલી ઇટાલિયા સ્કૂલની સિદ્ધિ. કલા મહાકુંભ 2021-22માં જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુચાસ્તા ખાતે યોજવામાં આવી હતી, જેમાં ચીખલી તાલુકાની દા એ ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલીના વિદ્યાર્થીઓ હેતવી ઠાકોરભાઈ પટેલે નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી સારા તેમજ ચીખલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને સારા દ્વારા તેને સન્માનિત કરવામાં આવ્યું અને તેને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભલસાણા તાલુકો ચેમ્પિયન બન્યો. સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પોતાના રૂટીન કાર્ય બોજથી હળવા ફૂલ થાય તે સાથે શિક્ષકો વચ્ચે સંબંધો પ્રસ્થાપિત થાય તેને વચ્ચે આત્મીયતા અને ભાઈચારાનો કેળવાય એવા શુભ આશય સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મહુવા તાલુકાના અલ્લુ બોરિયા ખાતે રાધાકૃષ્ણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું અને જેમાં પલસાણા તાલુકા ટીમ ચેમ્પિયન બની હતી. નવસારીમાં કોરોનાના કેવા છે હાલ, આજે કોણ પોઝિટિવ આવ્યો અને કોને રજા આપવામાં આવી તે સમગ્ર માહિતી જાણવા માટે નવસારી લાઈવ પર કોરોનાનું વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવનું વિશેષ બુલેટિન. વાત કરે હવામાનની તો આજનું નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 31.1 સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 15.5 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 66%, જ્યારે સાંજે 31% રહ્યો હતો. હવાની ગતિ 6.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाए मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाए 14 फरवरी मातृ पितृ पूजन दिवस. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.